રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું અલ્ઝાઇમરની બીમારીથી નિધન. રાજવીના અંતિમ દર્શન માટે લોકો ઉમટ્યા. 10 વાગ્યા બાદ નીકળશે અંતિમ યાત્રા. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે ફરી વધારો. પેટ્રોલના ભાવમાં 22 પૈસાનો વધારો, ડીઝલના ભાવમાં 18 પૈસાનો કરાયો વધારો. સુરતના ઓલપાડમાં જમીન પ્રકરણમાં 4 રાઉન્ડ ફાયરિંગ. ફાયરિંગમાં યુવાનનો આબાદ બચાવ. ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ. ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં દેશભરમાં કેમિસ્ટની હડતાલ. દવાની દુકાનો બંધ રાખી નોંધાવશે વિરોધ. ભીમા કોરેગાંવ હિંસા મામલે 5 માનવાધિકાર કાર્યકરોની ધરપકડ થશે કે નહીં તેના પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો. મધ્યપ્રદેશ કોંગ્રેસના 3 દિગ્ગજો સામે એફઆઈઆર. વ્યાપમ કૌભાંડમાં દિગ્વિજયસિંહ, કમલનાથ અને સિંધિયા સામે ગુનો દાખલ. કોર્ટના આદેશથી થઈ કાર્યવાહી. 58મી નેશનલ ઓપન એથ્લેટમાં ચેમ્પિયનશીપમાં ડાંગનો મુરલી ગાવિત પ્રથમ. 10,000 બાદ 5,000 મીટરની દોડમાં પણ મેળવી સિદ્ધિ. એશિયા કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ફાઇનલ. જીત માટે બંને દેશો ઉતરશે મેદાનમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 30 મિનિટ 100 ખબર. હું છું સંજીવની. શરૂઆત કરીએ. ભારતીય સેના 28 થી 30 સપ્ટેમ્બર સુધી સર્જિકલ સ્ટ્રાઇકની બીજી વર્ષગાંઠને પરાક્રમ પર્વ તરીકે ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશના 51 શહેરોના 53 સ્થળે પરાક્રમ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાફેલ ડીલ પર ઘેરાયેલી મોદી સરકારને કોંગ્રેસના સહયોગી એવા કદાવર નેતાનો સાથ મળી ગયો છે. પૂર્વ રક્ષામંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે રાફેલ પર મોદી સરકારને ક્લીન ચીટ આપી દીધી છે અને કહ્યું કે લોકોને પીએમ મોદીના કામ પર કોઈ શંકા કરવી જોઈએ નહીં, અને તેમણે રાફેલ પર કોંગ્રેસની માંગને ગેરકાયદેસર ગણાવી દીધી છે. રાફેલ વિમાનની કિંમત દર્શાવવામાં મોદી સરકારે વિરોધ કરવો જોઈએ નહીં. પવારના આ નિવેદન બાદ ભાજપે તક ઝડપી લીધી છે અને અમિત શાહે ટ્વીટ કરી પવારના સપોર્ટની પ્રશંસા કરી છે. સાથે જ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. બ્રિટને એકવાર એનએસજીના સભ્યપદને લઈને ભારતનું સમર્થન કર્યું છે. કોઈપણ શરત વગર એકવાર ફરી બ્રિટને ભારતના નામનું સમર્થન કર્યું છે. બ્રિટને તેની પાછળ કારણ જણાવ્યું છે કે ભારતે ગ્રુપમાં સામેલ થવા માટે પોતાની યોગ્યતાને સાબિત કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર પરમાણુ વેપારનું કામ એનએસજીની મોનિટરિંગમાં થાય છે. બ્રિટન ભારતને એક જવાબદાર દેશ તરીકે જુએ છે. ચીનનો વિરોધ હોવા છતાં ભારત એકવાર ફરી એનએસજીમાં એન્ટ્રી કરવાનો પ્રયાસ કરશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે ફરી વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 22 પૈસાનો વધારો કરાયો છે. ડીઝલના ભાવમાં 18 પૈસાનો વધારો થયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદાઓ નવા ભારતમાં નવા બદલાવ તરફ જઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું સાબિત થઈ રહ્યું છે. સમલૈંગિકતા અને વ્યભિચાર પર આપેલા મહત્વપૂર્ણ ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટ આજે શબરીવાલા મંદિરના ચુકાદા પર સુનાવણી કરવાનો છે. સુરતમાં આવેલા ઓલપાડ વિસ્તારમાં યુવાન પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. સિરાજ પઠાણ નામના શખ્સ પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા, જેને લઈને એસઓજી એલસીબી દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે ફાયરિંગની ઘટનામાં સિરાજ પઠાણનો આબાદ બચાવ થયો છે, ત્યારે ફાયરિંગ જમીન પ્રકરણમાં ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે. તેમજ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જામનગર શહેરમાં મોડી રાત્રે માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો. 10 જેટલા માથાભારે શખ્સોએ યુવાન પર હુમલો કરી ફરાર થઈ ગયા, ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. યુવાન પર છરી તલવાર સહિતના હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાન પોલીસ કર્મચારીનો ભાઈ હતો. હાલમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઓનલાઈન દવાના વેચાણને લઈને મેડિકલ ધારકો દ્વારા આજે બંધનું એલાન છે, જેનું કચ્છ કેમિસ્ટ કાઉન્સિલે સમર્થન કર્યું છે. કેમિસ્ટ કાઉન્સિલનું કહેવું છે કે ઓનલાઈન દવા વેચાણ ચાલુ થશે તો સેલ્ફ મેડિકેશન વધી જશે. મેડિકલ ધારકોને દવાઓ ખરીદ વેચાણમાં ડ્રગ કંટ્રોલના નિયમો લાગુ પડે છે, પરંતુ ઓનલાઈન વેચાણ પર કોઈ પ્રકારના નિયમો નથી લાગુ પડતા.
ઓનલાઈન દવાઓ આવી સહેલાઈથી મળી જશે તો બેટી બચાવો અભિયાન સાર્થક નહીં થાય તેવા સવાલો પણ ઉભા થયા છે. મહત્વનું છે કે આખા દેશમાં 9 લાખ જેટલી મેડિકલ અને તેમાં કામ કરતા અંદાજે 36 લાખ લોકોની રોજગારી પર પણ અસર થઈ શકે છે, જેને લઈને મેડિકલ ધારકો દ્વારા ઓનલાઈન દવાના વેચાણમાં રોષ વ્યક્ત કરાયો. 58મી નેશનલ ઓપન એથ્લેટમાં ચેમ્પિયનશીપમાં 5000 મીટરની દોડમાં ડાંગનું મુરલી ગાવિત પ્રથમ આવ્યું છે. 10000 બાદ 5000 મીટરની દોડમાં પણ પ્રથમ આવતા ડાંગનું નામ રોશન કર્યું છે. રાજકોટના 15માં રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની વયે નિધન થયું છે ત્યારે આજે રાજવી મનોહરસિંહજીની અંતિમયાત્રા નીકળશે. મનોહરસિંહજીનું પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાજકોટના રાજવી પેલેસમાં રાખવામાં આવ્યું છે. વહેલી સવારથી જ લોકો રાજવી મનોહરસિંહજીના અંતિમ દર્શન માટે આવી રહ્યા છે. રણજીત વિલાસ પેલેસ ખાતે રાજવી મનોહરસિંહજીને 9 ગનની સલામી આપવામાં આવશે તો મનોહરસિંહજીની અંતિમયાત્રા ચાંદીના રથમાં તલવાર સાથે નીકળશે, જે બાદ રામનાથ પરા સ્મશાન ખાતે મનોહરસિંહજીના અંતિમ સંસ્કાર થશે. રાજવી મનોહરસિંહજી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને રાજકોટના પેલેસમાં જ તેમની સારવાર ચાલી રહી હતી. ત્યાં સારવાર દરમિયાન મનોહરસિંહજી જાડેજાનું નિધન થયું. છેલ્લા 3 વર્ષથી તેઓ ઇલ્ઝાઇમરની બીમારીથી પીડિત હતા. મનોહરસિંહજી જાડેજા કોંગ્રેસમાંથી ધારાસભ્ય પણ બની ચૂક્યા છે. મનોહરસિંહજીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. મનોહરસિંહજી જાડેજાના નિધનના સમાચાર જાણીને દુઃખ થયું. મનોહરસિંહજી જાડેજા પાર્ટી લાઇનથી પણ રહીને સારા રાજા અને એડમિનિસ્ટ્રેટર તરીકે સન્માનીય છે. સરદાર સરોવર ડેમના જળસ્તરમાં સામાન્ય વધારો નોંધાયો. ડેમમાં ઉપરવાસમાંથી 38468 ક્યુસેક પાણીની આવક થઈ ત્યારે જ ડેમમાંથી પાણીની જ આવક 15660 ક્યુસેક રહી. ડેમનું જળસ્તર 127.44 મીટર પર પહોંચ્યું, જેને પગલે સીએચપીએચના 3 પાવર હાઉસ યુનિટ ચાલુ કરવામાં આવ્યા. હાલ ડેમમાં પાણીનો લાઇવ જથ્થો 2505.80 MCM નોંધાયો ત્યારે જ ગુજરાતને નર્મદા ડેમનું પાણી આપવામાં વધારો કરાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવવાના છે ત્યારે તેમના આગમનને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પીએમ મોદી રાજકોટમાં 3 લોકાર્પણ કાર્યક્રમોમાં હાજર રહેવાના છે. સૌથી પહેલા વડાપ્રધાનના હસ્તે ગાંધી મ્યુઝિયમનું ઉદઘાટન કરવામાં આવશે તો પીએમ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આવેના પ્રોજેક્ટના સેકન્ડ ફેઝનું પીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. લોકસભા ચૂંટણીને લઈ જનતા સુધી પહોંચવા માટે કોંગ્રેસ દ્વારા રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાહુલ ગાંધી સાથે બેઠક કર્યા બાદ મહત્વની બેઠક બોલાવી છે. જનસંપર્ક અભિયાન 2 ઓક્ટોબરથી શરૂ થવાનું છે ત્યારે અભિયાનની તૈયારીઓના ભાગરૂપે શુક્રવારે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. તમામ ઝોનલ ઇન્ચાર્જને બેઠકમાં હાજર રહેવાના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના તમામ જિલ્લાઓના નિરીક્ષકોને બેઠકમાં હાજર રહેવાનું સૂચવવામાં આવ્યું છે. ફંડ એકત્રિત કરવાને લઈને રાજ્યના 50,000 બૂથમાંથી 25 કરોડના ફંડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે રાહુલ ગાંધીના સવાલ કર્યા છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે શું સરદારની પ્રતિમા મેડ ઇન ચાઇના છે. તેમજ રાહુલે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ચાઇનાના યુવાનને રોજગારી આપે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે રાહુલ ગાંધીના આક્ષેપ પર ભાજપે વળતો જવાબ આપતા જણાવ્યું કે કોંગ્રેસ માનસિક વિકૃતિ સાથે આવી વાતો કરી રહ્યું છે અને રાહુલે લોકોની માફી માંગવી જોઈએ. વડાપ્રધાનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જમીન સંપાદનને લઈને ઉઠેલા ખેડૂતોના વિરોધને પગલે સરકારે બમણા વળતરની જાહેરાત કરી છે. મહેસૂલ પ્રધાન કૌશિક પટેલની જાહેરાત પ્રમાણે હવે ગ્રામ્ય વિસ્તારમાં જમીન સંપાદન માટે 4 ગણું વળતર ચૂકવવામાં આવશે. સુરતના ઈચ્છાપુરમાં યોજાયેલ ખાનગી કાર્યક્રમમાં 3 કર્મચારીઓને મર્સિડીઝ કારની મોંઘી દાટ ભેટ આપવામાં આવી. સૌજી ધોળકિયાની કંપની હરિકૃષ્ણ એક્સપોર્ટ મેનેજમેન્ટના 3 કર્મચારીને 1 કરોડની વધુ કિંમતની મર્સિડીઝ કાર આપી. આ ખાસ પ્રસંગે મધ્યપ્રદેશના ગવર્નર અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હાજરી આપી. ગાંધીનગરમાં પોલીસ ભવનમાં આઈબીમાં ફરજ બજાવતા પીએસઆઈ ગુમ થવાના મામલામાં પરિવારે ઉપરી અધિકારીઓની કન્નગઢથી પીએસઆઈ ગુમ થયાનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ મામલામાં ગુમ પીએસઆઈના પત્નીએ 2 દિવસથી ભોજન લેતા તેઓ બેભાન થયા હતા. પરિવારે અનેક આરોપો લગાવ્યા છે, જેમાં ભૂતકાળમાં અધિકારીઓ સાથે થયેલી તકરાર અને અધિકારીઓ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદોથી હેરાન થતા હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે અંગત અદાવત રાખી અધિકારીઓ અનિલ પરમારને ટોર્ચર કરતા હોવાનો પણ આરોપ મુકાયો. ત્યારે આ સમગ્ર મામલે
કોર્ટમાં જવાની અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુમ થયેલા પીએસઆઈ અનિલ પરમારે મૂકેલા ઉચ્ચ અધિકારીઓના ત્રાસના આરોપને લઈને આઈબીના વડા આરબી બ્રહ્મભટ્ટે ખોટા ગણાવ્યા છે. આઈબીના વડાનું કહેવું છે કે પીએસઆઈને કોઈપણ પ્રકારનો માનસિક ત્રાસ આપવામાં નહોતો આવતો. છવ્વીસમી જાન્યુઆરીની પરેડમાં ગેરહાજર રહ્યા હોવાનો દંડ કરાયો હતો અને આ સિવાય કોઈ પગલાં કે નોટિસ અપાઈ નથી. સાથે જ વડાએ કહ્યું કે અનિલ પરમાર જ્યારે ખંભાળિયામાં ફરજ બજાવતા હતા ત્યારે તેમનું નામ ખાણ ખનિજ સાથે સંડોવાયેલું હોવાની ફરિયાદ મળી હતી. ગુજરાત સરકાર દ્વારા હાલ રાજ્યના અનેક જિલ્લાઓ અને તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવી રહ્યા છે, ત્યારે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા દેવભૂમિ દ્વારકાના ચારેય તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ધારાસભ્ય દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે લઈને કલેક્ટર કચેરી ડીડીઓને આવેદનપત્ર આપ્યું, જેમાં જિલ્લાના ચારેય તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે સાથે સાથે તાત્કાલિક પાણી, કેસ્ટોલ અને રાહતના કામ શરૂ કરવાની પણ માંગણી કરાઈ. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના જાખેલ માઇનોર કેનાલમાંથી ગેરકાયદેસર કનેક્શન કાપી નાખવામાં આવ્યા. નર્મદા વિભાગના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે પાણીના કનેક્શન કાપી અને દબાણ દૂર કરાયા. ખેડૂતોના દબાણો દૂર કરવામાં આવતા સ્થાનિક લોકો સહિત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ વિકટ બની ગઈ છે. એક બાજુ વરસાદ ન પડતા દુષ્કાળનો ભય સતાવી રહ્યો છે તો બીજી બાજુ ઉત્પાદનના પૂરતા ભાવ પણ ન મળતા ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડીસાના ખેડૂતોએ શાકભાજીને પાંજરાપોળ આગળ ફેંકવાનો વારો આવ્યો છે, જેને ગાયો બિંદાસ રીતે આરોગી રહી છે. તેમણે ઓછા ભાવે શાકભાજી વેપારીઓને વેચવા કરતા પશુઓને ખવડાવવાનું યોગ્ય સમજ્યું હતું. હાલ બમણી આવકની વાતો વચ્ચે ખેડૂતોની હાલત ઘણી કફોડી બની છે. એએમસીની સામાન્ય સભામાં ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર અને વિપક્ષ નેતા વચ્ચે પાણીના મુદ્દે થયેલ વિવાદને લઈને વિપક્ષના નેતા દ્વારા પોતાના નાર્કો ટેસ્ટ કરવા માટેની તૈયારી દર્શાવી છે, ત્યારે વિપક્ષના નેતા દ્વારા આ મામલે પોતાનો સંમતિપત્ર મેયરને સોંપવામાં આવશે. અસારવાના રહીશો મ્યુનિસિપલ કમિશનરને પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે પાણીની રજૂઆત મને નહીં પરંતુ કોર્પોરેટરને કરવી તેવો જવાબ જનતાને કમિશનર દ્વારા આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. આ આક્ષેપને લઈને સામાન્ય સભામાં હોબાળો થયો હતો. તેવા મ્યુનિસિપલ કમિશનરની સત્યતા પારખવા માટે વિપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે સાથે વિશ્વાસ બેસાડવા માટે વિપક્ષ પણ પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી દર્શાવી છે. હળવદમાં વીએચપીના કાર્યકર પર થયેલા હુમલાના વિરોધમાં રાજકોટ ત્રિકોણબાગ ખાતે વીએચપી કાર્યકરો દ્વારા ટાયરો સળગાવી વિરોધ દર્શાવાયો. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. પાટણ યુનિવર્સિટીમાં પાટીદારોએ હોબાળો મચાવ્યો હતો. કોન્ટ્રાક્ટ કર્મચારીને છૂટો કરાતા મામલો ગરમાયો હતો અને પાટીદારોએ હલ્લાબોલ કરી યુનિવર્સિટીની લોખંડની જાળી તોડી પ્રવેશ્યા હતા. પાટીદારોએ કુલપતિ સમક્ષ રજૂઆત કરી શાહી ફેંકી હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા વિવાદ વકર્યો હતો. પાટણ યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ કર્મચારીને છૂટો કરાતા પાટીદારોએ હોબાળો મચાવ્યો હતો. બુલેટિનમાં આગળ વધીશું, રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. રાજકોટમાં સ્વાઇન ફ્લુના કારણે વધુ 2 લોકોના મોત થયા છે, જ્યારે વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટમાં કુલ 34 દર્દીઓ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજકોટમાં જ સ્વાઇન ફ્લુના દર્દીઓનો આંક 53 પર પહોંચ્યો છે, જેમાંથી અત્યાર સુધી કુલ 5 દર્દીઓના મોત થયા છે. આ તરફ વડોદરામાં પણ સિઝનલ ફ્લુ સતત વધી રહ્યો છે, જેમાં વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા, જેમાં 3 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. હાલ શહેરમાં સિઝનલ ફ્લુનો આંક 25 પર પહોંચી ગયો છે, તો સિઝનલ ફ્લુથી અત્યાર સુધી 4 લોકોના મોત થયા છે, જ્યારે 3 દર્દીઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બનાસકાંઠામાં આવેલા પાલનપુરમાં શંકાસ્પદ સિઝનલ ફ્લુના 3 કેસ નોંધાયા. 3 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ત્યારે નેગેટિવ કેસના 1 દર્દીને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા.
साबरकांठामां सीजनल फ्लू नो कहर यथावत छे। सिविल હોસ્પિટલમાં सीजनल फ्लू नो वधु एक केस पॉजिटिव आव्यो छे। साबरकांठामां अत्यार सुधी सीजनल फ्लू ना कुल 16 केस नोंधाया छे। अमदावाद शहर में आरोग्य विभागे दरोड़ा पड़ा है। अलग अलग जोन में बेदरकारी ने ध्यान में राखी चेकिंग हाथ धरवामां आव्युं हतुं। बेकरी प्रोडक्ट्स व्यापारी ने त्यां चेकिंग हाथ धरायुं हतुं। अमदावाद में आवेला दाणी लीमड़ा बहरामपुरा और खोडियारनगर विस्तार में आरोग्य विभागे दरोड़ा पड़ा था। वेवड़ी ऋतु कारण फूग लागवा संभावना चेकिंग हाथ धरायुं। तमाम नमूना लईने लैबोरेटरी में तपास माटे मोकली देवाया। यात्राधाम सोमनाथ में टूरिस्ट नु स्वागत कचरा और गंदगी करवामां आवतुं होय तेवी परिस्थिति निर्माण थयुं छे। सोमनाथ आवाना रस्ता थी दूर पालिका नु वेस्टेज डम्प आवेलुं छे। आ जग्याए कचरो ठालवता आवता डम्परो द्वारा रस्ता पर ज कचरो ठालवी देवामां आवे छे, जेथी रस्ता पर ज उकरडा बनी गया छे। आ बाबत मीडिया द्वारा चीफ ऑफिसर साथे वात करता चीफ ऑफिसरे सब सलामत होवाना दावा कर्या, परंतु मीडिया द्वारा वीडियो बतावामां आवता चीफ ऑफिसरे उड़ा जवाब आपी दीधो के आ बाबते कड़क सूचना आपवामां आवशे। द्वारकाना रघुवीर सेना द्वारा 29 सप्टेम्बर थी 5 नवेम्बर सुधी 9 दिवस वाराणसी में भागवत सप्ताह तथा यात्रा प्रवास आयोजन करायु। वाराणसी में योजनारा आ सप्ताह में द्वारका सहित आसपासना गामना आश्रे 1000 जेटला रघुवंशी भाई बहनों जोड़ाया छे। 14 दिवस में 14 एशियाई सिंहना मौत थता हाल सिंह प्रेमीओ में चिंता वधी गई छे। त्यारे सिंह पर बोटादना नरेन्द्र મોદીદારજીએ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે। સિંહને શું ગમે, સિંહના સંરક્ષણમાં શું ખામીઓ છે, સિંહ અને માણસ વચ્ચે કેવા સંબંધ હોય છે તે વિષય પર ડોક્યુમેન્ટરી બનાવી। પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને પણ 3 રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે। સાપુતારાને બેસ્ટ સિવિક મેનેજમેન્ટ માટે એવોર્ડ મળ્યો। બેસ્ટ એરપોર્ટની કેટેગરીમાં અમદાવાદને પુરસ્કાર મળ્યો, તો બેસ્ટ હેરિટેજ સિટી માટે મધ્યપ્રદેશના માંડુ સાથે અમદાવાદને પણ જોઈન્ટ પુરસ્કાર આપવામાં આવ્યો। પ્રવાસન પ્રધાન એજે એલ્ફોન્સે આ પુરસ્કાર ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારીઓને એનાયત કર્યા। તો પ્રવાસન મંત્રાલય તરફથી ગુજરાતને પર્યટન પર્વ દરમિયાન બેસ્ટ પાર્ટિસિપેટિંગ રાજ્ય સરકારના પુરસ્કાર તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે। અમદાવાદના એરપોર્ટને દેશના સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું છે, ત્યારે અમદાવાદના એરપોર્ટને શ્રેષ્ઠ એરપોર્ટનું સન્માન મળતા ન માત્ર અમદાવાદીઓ પરંતુ ગુજરાતીઓ આ વાતનું ગૌરવ લઈ રહ્યા છે। અમદાવાદમાં બીઆરટીએસ સ્ટોપ પર ફરીથી સાયકલ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય એએમસીએ દ્વારા લેવામાં આવ્યો છે। પ્રોજેક્ટ નિષ્ફળ જવાના કારણે 4 પહેલા આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે ફરીથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે। ત્યારે પ્રોજેક્ટને લઈ સાયકલ સ્ટેન્ડના કોન્ટ્રાક્ટરોને 1 રૂપિયાના ટોકન ભાવે જગ્યા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને કવાયત હાથ ધરી છે, જેમાં સ્વચ્છતાના પ્રહરી નિમવામાં આવશે। જેને લઈને કોર્પોરેશન દ્વારા 500 લોકોની નિયુક્તિ કરાશે, જેમને પ્રતિદિન 100 રૂપિયાનું મહેનતાણું ચૂકવવામાં આવશે। ખેલ મહાકુંભ અંતર્ગત પોરબંદર જિલ્લામાં પણ વિવિધ રમતોની સ્પર્ધા યોજાઈ, તેમાં ચોપાટી મેળાના મેદાન ખાતે જિલ્લા કક્ષાની રસ્તા ખેંચની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। સરકાર દ્વારા ખેલ મહાકુંભ પાછળ 1 કરોડ રૂપિયાનો ખર્ચ તો કરાય છે, પરંતુ ખેલાડીઓને કોઈ જ સુવિધા ન મળતી હોવાની ફરિયાદ છે। કચ્છના મોટા સલાયામાં આનંદનો ઉત્સવ જોવા મળ્યો। દરિયાઈ સીમાભંગનો ભોગ બની અને ઈરાનની જેલમાં 49 મહિના કેદ ભોગવી માંડવીના વહાણના કપ્તાન પોતાના વતન મોટા સલાયાના પહોંચતા આનંદો છવાયો હતો। છુટકારો થતાં દરગાહ શરીફ ખાતે દુઆએ ખેરનું આયોજન કરવામાં આવ્યું। કાલુપુર રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમની છત પડવાની ઘટના બની છે, ત્યારે આ ઘટનાથી પશ્ચિમ રેલવે વિભાગની ઘોર બેદરકારી છતી થઈ ગઈ છે। ટિકિટ ચેકર રૂમમાં આરામ કરી રહ્યો છે, ત્યારે એકાએક છતનો ભાગ તૂટી પડે છે। છત પડતા ટિકિટ ચેકર ઇજાગ્રસ્ત થયો। વલસાડના ઉમરગામના ડમરુવાડી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। ભંગારના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતાં ઘટનાસ્થળ પર આવી આગ પર કાબૂ મેળવ્યો હતો।
સલમાન ખાન પ્રોડક્શન હાઉસની ફિલ્મ લવયાત્રી નામ બદલ્યા પછી પણ વિવાદમાં છે, જેમાં સુપ્રીમ કોર્ટમાં ધાર્મિક લાગણી દુભાતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે, જેમાં કોર્ટે ધાર્મિક લાગણી દુભાતી હોવાની વાતને પ્રાથમિક દ્રષ્ટિએ સ્વીકારી નથી. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પ્રાથમિક રીતે આ આક્ષેપ ખોટો છે, જેનો ઓર્ડર ઉપલબ્ધ થશે તેના પછી ગુજરાત હાઈકોર્ટ કાર્યવાહી હાથ ધરશે. પોલીસને લોકોને રક્ષક માનવામાં આવે છે, પરંતુ અમુક ઘટનાઓ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી જાય છે. આવી જ એક ઘટના બની છે આનંદનગર વિસ્તારમાં, જ્યાં એલએલબીમાં અભ્યાસ કરતી યુવતી આનંદનગર પોલીસ કોન્સ્ટેબલ પર છેડતીનો આક્ષેપ કર્યો છે. યુવતીએ બુક કરાવેલો ફ્લેટ કેન્સલ કરાવ્યા બાદ પૈસા પરત લેવાની ફરિયાદ કરી હતી, જેના પગલે આનંદનગર પોલીસે બિલ્ડર અને યુવતીના પરિવાર સાથે સમાધાન કરાવ્યું હતું. સમાધાન કરાવ્યા પછી પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ ડાભીએ યુવતીની છેડતી કરી હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો. વડોદરામાં આવેલા વાઘોડિયા વિસ્તારની જીઆઈડીસીમાં 7,20,000ની ચોરી થઈ છે. ચોરીની ગુથ્થી ઉકેલવા માટે વાઘોડિયા પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. ચોરી થયા બાદ કંપનીનો સિક્યુરિટી ગાર્ડ ફરાર હોવાથી સિક્યુરિટી ગાર્ડે ચોરી કરી હોવાની આશંકા સેવી છે. એપલ માઇક્રો ફાઇનાન્સ કંપનીએ લોન અપાવવાના બહાને 800 મહિલાઓ સાથે છેતરપિંડી કરી છે. કંપની દ્વારા ઓછા વ્યાજની લોન અપાવવાના મહિલાઓને લાલચ આપવામાં આવી, ત્યારે પહેલા રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાના નામે દરેક મહિલા પાસેથી 2,000 રૂપિયા ખંખેરી લેવામાં આવતા હતા, ત્યારે કંપની સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. લાખો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મનાઈ રહ્યું છે. સાણંદમાં પોતાના જ બહેન અને બનેવીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર હત્યારા ભાઈને પોલીસે ઝડપી પાડ્યો છે. પોતાની બહેને પ્રેમલગ્ન કરતા નારાજ થયેલા હાર્દિક ચાવડાએ સાણંદમાં તેના મામાના ઘરે રહેવા આવેલા તેની બહેન તરુણા અને બનેવી વિશાલની ચપ્પાના ઘા ઝીકી હત્યા કરી હતી. કેટલાક પોલીસ કર્મચારીઓની કરતૂતના કારણે સમગ્ર પોલીસ તંત્ર પર તેનું કલંક લાગતું હોય છે, ત્યારે આવી જ ઘટના સુરતમાં બની છે. પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ભાવેશ સોસા નામના પીએસઆઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે. આ મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે પીએસઆઈ દ્વારા અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. પતિથી અલગ રહેતી પત્નીની એકલતાનો ફાયદો ઉઠાવી પીએસઆઈએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. સમગ્ર મામલાનો ભાંડો ફૂટતા મહિલાએ પીએસઆઈ વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોકબજાર પોલીસે પીએસઆઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ આરંભી છે. રાજકોટમાં આઈટી વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ મેગા ઓપરેશન યથાવત રહ્યું. આઈટી વિભાગે 44 સ્થળ પર મેગા ઓપરેશન હાથ ધર્યું, જેમાં 2 સ્થળો પર તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં આઈટી વિભાગે 100 કરોડના બેનામી ટ્રાન્ઝેક્શન ઝડપી પાડ્યા છે. આઈટી વિભાગે સાથે 20થી વધુ બેંકના લોકરો સીલ કરી દેવામાં આવ્યા છે, તેમજ બીજી 14 રોકડ આઈટી વિભાગને મળી આવી છે. આઈટી વિભાગને આ મેગા ઓપરેશન હજી પણ 2-3 દિવસ સુધી ચાલશે તેવી શક્યતા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. હું લઈશ રજા. નમસ્કાર.